શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ વરસતા ઘણા પાકમાં નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને વડોદરા તથા તેની આસપાસના વિસ્તારોમાં કપાસ, તુવેર, બટાકા અને કેળની ખેતી જોવા મળે છે. સૌથી વધુ બટાકાની ખેતી થાય છે. 200-300 હેક્ટરમાં બટાકાની ખેતી વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થતી હોય છે, જેમાં બટાકાની ખેતીમાં 20-30% નુકસાન થયું છે અને કેળમાં ખાસ વધારે નુકસાન જોવા મળ્યું નથી. વડોદરા જિલ્લાની આવેલા ગામની સીમ છે આજોડ, અને જે વરસાદ પડ્યું છે વગર સિઝનનો, તે સિઝનમાં અત્યારે વડોદરા જિલ્લાની અંદર જે બટાકાનું વાવેતર થાય છે એ કમ્પ્લીટ આ સમય એકદમ પરફેક્ટ ટાઈમ પર બટાકાનું 70-80% વાવેતર થઈ ગયું હતું. એ વાવેતર જે થયું છે એમાં તો 100% નુકસાન થશે, કારણ કે હવે એના બીજ જે છે બહાર નીકળવા મુસીબત છે. અને જે બાકી છે તે બાકી પણ તકલીફ થશે. એનું કારણ છે કે બટાકાનો એક ટૂંકા ગાળાનો પીરિયડ છે 60 દિવસનો, એમાં આ 10-15 દિવસ જે વાવણી 30% બાકી છે એ વાવણી લેટ થશે, એટલે એમાં પણ ઉત્પાદનનો 30% એની અસર આવશે અને આ ખેડૂતોને નુકસાન વેઠવું પડશે વગર ટાઈમના વરસાદને લીધે. બટાકાનો જથ્થાબંધ ભાવ 300-500 રૂપિયા તથા બજાર ભાવ 15-25 રૂપિયા કિલોનો છે. આજે અત્યારની તારીખમાં આ જે વરસાદ છે એમાં મોટામાં મોટું નુકસાન બટાકાના પાકને છે, અને અહીંયા વડોદરા જિલ્લામાં લગભગ 200-300 હેક્ટર બટાકાનું વાવેતર થાય છે. 1 હેક્ટરે સામાન્ય ખર્ચો અત્યારે પહેલાં જે સામાન્ય ખર્ચો કરવામાં છે 1 હેક્ટર 1 લાખ રૂપિયા ખર્ચો હોય છે, એટલે અત્યારે અંદાજિત 201 હેક્ટરનું વાવેતર થઈ ગયું છે, એટલે 200 કરોડ તો બટાકામાં જ છે અને અન્ય પાકમાં પણ 10-20% પ્રમાણે નુકસાન થયેલું છે. સરકારે વિચારવું જોઈએ કે હવે ફરી જે વાવાના બટાકા છે એનો પૈસા લાવવા કેથી ખેડૂતને પ્રશ્ન થશે, એટલે મુસીબત તો છે જ ખેડૂતના માટે. 1 હેક્ટર એટલે કે 4 વીઘા જમીનમાં વર્ષ દરમિયાન લગભગ 1000 મણ જેટલું બટાકાનું ઉત્પાદન થતું હોય છે, જે ઉત્પાદનમાં આ વર્ષે ઘટાડો નોંધાશે. અમારા ખેતરમાં બટાકાની રોપણી કરી હતી અને આ એક એકંદરે આકસ્મિક વરસાદનું જે વરસાદી થયો છે એમાંથી અમારે 100% નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, અને એકંદરે અમારે 100% નુકસાન છે અને મારા જેવું અનેક ખેડૂતોને થયેલ છે. તેથી સરકારશ્રી કંઈક પણ યોગ્ય પગલાં લે તો સારું છે.